નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે FIDLEDમાં કોર્સ નંબર 4B પ્રોફેશિયન્સી ઇન ઇંગ્લિશ એમની અંદર આપણે યુનિટ નંબર 4 ડેવલપમેન્ટ ઓફ રાઇટિંગ સ્કિલ વિશે વાત કરીશું. તો મિત્રો આપ સૌનું સ્વાગત છે. મિત્રો આ પહેલાં આ ચેનલ પર મેં તમને 3 યુનિટના મેં તમને વિડીયોઝ હું તમને આપી ચૂક્યો છું, જેની અંદર સંપૂર્ણપણે આપણે એમની અંદર આપણે અભ્યાસક્રમની અંદર આવતી દરેક મહત્ત્વની બાબતો, દરેક મુદ્દાઓ વિશે આપણે વિસ્તૃત આપણે ચર્ચા કરી છે. જે મિત્રો આજથી જોતા હોય એમણે જો અગાઉના આ 3 ચેપ્ટરના તમારે વિડીયો જોતા હોય તો આ વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર હું એ લિંક આપી દઈશ, તો એ લિંક પર જઈ અને તમે યુનિટ નંબર 1, 2 અને 3નો તમે આમાં અભ્યાસ તમે કરી શકશો. તો મિત્રો આજે આપણે જોવાનું છે તે યુનિટ નંબર 4. તો મિત્રો આપણે અત્યાર સુધી આપણે પ્રથમ વર્ષની અંદર આ પ્રોફેશિયન્સી ઇન ઇંગ્લિશ છે તો એમની અંદર આપણે સ્કિલ બેઝ વાત આવે છે. શરૂઆતથી હું તમને કર્યો છું કે આપણે ભાષા શીખવાની જે 4 મુખ્ય કૌશલ્યો છે LSR અને W, એટલે કે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ. તો આપણે આ 3 જે શરૂઆતના છે LSR, લિસનિંગ, સ્પીકિંગ અને રીડિંગ, એનો આપણે અભ્યાસ અગાઉના યુનિટની અંદર આપણે કરી ચૂક્યા છીએ. આજે આપણે જે ચોથું અને મહત્ત્વનું એવું કૌશલ્ય એ રાઇટિંગ વિશે આપણે એ વાત કરશું. તો મિત્રો આપણે વધુ સમય ન લેતા આપણે ભૂમિકા તરફ જોઈએ. તો મિત્રો મેં હમણાં તમને જે કહ્યું એ મુજબ આ ભાષાના જે કૌશલ્યો છે એમાંનું આ ચોથું કૌશલ્ય, ભલે આ ક્રમની દ્રષ્ટિએ આ છેલ્લું અને ચોથું એ કૌશલ્ય છે, પરંતુ એનું મહત્ત્વ ખૂબ જ અગત્યનું મિત્રો રહેલું છે. મિત્રો આપણે દરરોજ આવું કંઈક ને કંઈક એવા વ્યક્તિઓ આપણે જોતા હશું જે ખરેખર એ કથન કૌશલ્યની અંદર, વક્તવ્યની અંદર એ માહિર છે. ખૂબ સરસ મજાનું એ આપણને વક્તવ્ય આપે, કથન કૌશલ્ય કરે, સમજાવટ સારી હોય, અસ્ખલિત રીતે એ માતૃભાષા બોલી શકે અથવા આ સેકન્ડ લેંગ્વેજ એટલે કે અંગ્રેજી ભાષા એ બોલી શકે, પોતાના વિચારો, પોતાની અભિવ્યક્તિ સડસડાટ ને કડકડાટ રીતે એ કરી શકતા હશે. પરંતુ એ જ વ્યક્તિને જો આપણે કંઈક ને કંઈક આપણે લેખન કાર્ય આપણે જો સોંપીએ તો તેઓ પાછા પડે છે, એટલે કે બરાબર એ લેખન કાર્ય કરી શકતા હોતા નથી. તમારું જે શાલેય શિક્ષણ છે એટલે કે શાળાનું શિક્ષણ છે એ પૂરું કર્યા પછી પણ કેટલાક વિદ્યાર્થીઓ, આમ તો અમે અહીંયા જોતા હોઈએ DLED કોલેજની અંદર પ્રથમ વર્ષ કે દ્વિતીય વર્ષની અંદર જો છોકરો કે છોકરીઓ હોય અને એને અમે કહીએ કે ભાઈ રજાપત્રક તારું ભર, વર્ગ શિક્ષકને તું રજાપત્રક, તો એ રજાપત્રક એ આપણી સામું જોઈ રહે કે શું લખવું એમ. એટલે નાનકડી એવી જો એવું આવું રજાપત્રક ભરવાનું થાય કે અરજી કરવાનું થાય, પત્ર લેખન કરવાનું થાય, કોઈને આમંત્રણ આપવાનું થાય, મંજૂરી આપણે કોઈની લેવાની થાય, તો આની અંદર જે થોડું ઘણું લખાણ લખવામાં એ લોકો નિષ્ફળ જાય છે. તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે આપણે એનું સરસ મજાનું વક્તવ્ય હોય, કથન કૌશલ્ય સારું હોય, પરંતુ લેખન કૌશલ્ય એટલું બધું સારું હોતું નથી. તો મિત્રો આ વિદ્યાર્થીઓમાં એનું જે લેખન કૌશલ્ય જે વિકસાવવા માટેની આ પ્રક્રિયામાં શું ખામી છે, એનો સરળ જવાબ મિત્રો જો આપવો હોય તો આપણે એમ કહી શકાય કે એ મિત્રોની વોકેબ્યુલરી એટલે કે શબ્દભંડોળ તથા ભાષા, તર્ક, વિચાર, આ બધી જે માનસિક પ્રક્રિયાઓ હોય એ માનસિક પ્રક્રિયાની એની અંદર એ ગેરહાજરી હોય છે. તો મિત્રો આપણે અહીંયા જે બાબતનો ઉલ્લેખ આપણે થયો છે એ મુજબ વિગતવાર આપણે આ પ્રકરણની અંદર આપણે ક્રમશઃ આપણે બધી સમજ આપણે મેળવવાની છે. આ લેખન કૌશલ્ય એ કથન કૌશલ્ય કરતાં કઈ રીતે અલગ પડે છે, કઈ રીતે જુદું પડે છે, અને સામાન્ય જે આપણે લખવાની બાબતો હોય એ ફકરા લેખન એટલે પેરેગ્રાફ રાઇટિંગ હોય, લેટર રાઇટિંગ હોય, કે એપ્લિકેશન હોય, કે ઇન્વિટેશન હોય, આ બધાને આપણે નોટિસ હોય, મેસેજીસ હોય, પોસ્ટરનું લખાણ હોય, કઈ રીતે લખવું એની પણ આપણે આ પ્રકરણની અંદર બરાબર આપણે સમજ આપણે કેળવવાનું છે. અને સાથે સાથે સારા હસ્તાક્ષરો માટેની જે પ્રયુક્તિઓ છે એ પ્રયુક્તિ વિશે પણ આપણે અહીંયા વાત કરીશું. તો મિત્રો અહીંયા આપણે આટલી વિગતો આ ચેપ્ટરની અંદર આપણે જોવાની છે.
લેખન કૌશલ્ય વિકસાવવા માટે પણ શિક્ષકની સૂઝબૂઝ સમજ એની પ્રયુક્તિ એ બધાની પણ ક્ષમતા એ માંગી લેતું આ કૌશલ્ય છે. વિદ્યાર્થી પક્ષે પણ બરાબર એને ઇનપુટ જે શિક્ષકો આપે એને આપણે તૈયાર થઈ અને જો આ કામ કરશે તો સરસ રીતે એ લેખન કૌશલ્ય પણ એ કરી શકે. તો મિત્રો આમ જોઈએ તો આ રાઇટિંગ જે સ્કિલ છે એને આપણે પ્રોડક્ટિવ સ્કિલ તરીકે ઓળખીએ છીએ. મિત્રો સૌ મિત્રો જાણો છો કે ભાઈ આપણે પ્રોડક્ટિવ સ્કિલ કઈ છે, તો કે એ છે સ્પીકિંગ અને રાઇટિંગ. રિસેપ્ટિવ સ્કિલ કઈ છે, તો લિસનિંગ અને રીડિંગ. બરાબર આ મિત્રો ધ્યાન રાખજો, ઘણી વખત આપણે એ પ્રશ્ન પૂછાતો હોય છે. તો મિત્રો હવે આપણે જોઈએ આપણે 4.3 સ્કિલ ઓફ રાઇટિંગ. તો મિત્રો અહીંયા સ્કિલ ઓફ રાઇટિંગની અંદર જે વાત કરવામાં આવી છે તે લેખન કૌશલ્ય, ભાષાનું કૌશલ્ય, અન્ય કૌશલ્યો પૈકીનું એકાદ જટિલ કૌશલ્ય એવું છે એવું અહીંયા કહેવામાં આવ્યું છે. મિત્રો જટિલ છે બીવાની બિલકુલ જરૂર નથી. તમને તો લખતા તો આવડે, પણ હવે આપણે શું કરવાનું છે, એને લખતા શીખવાડવાનું છે. એવો મિત્રો ખાસ આપણે ધ્યાન રાખીશું આપણું કઈ રીતે રાઇટિંગ સ્કિલ જે છે એ વિકસેશે અથવા વિકસાવવું જોઈએ એ પણ આપણે સાથે સાથે અભ્યાસ કરશું. અને આપણે ખરેખર શું કરવું છે કે આપણા જે બાળકો છે પ્રાથમિક શાળાની અંદર જે બાળકો છે એનો જે લેખન વિકાસ જે છે કઈ રીતે કરવાનો છે એના મહત્વ પર આપણે પણ એ ધ્યાન આપીશું. તો મિત્રો જ્યારે બાળક તેમની વયકક્ષા પ્રમાણે તેમનું અંગ્રેજીનું જ્યારે એ અધ્યયન કરે છે, ભણે છે અને સાથે સાથે શ્રવણ કરે છે, વાંચન કરે છે, અને એ વખતે જે આપણે ઇનપુટ આપેલા હોય એ ઇનપુટને ધ્યાનમાં રાખીને પોતાની જે અભિવ્યક્તિ હોય એ અભિવ્યક્તિને એ લેખનમાં ઢાળતા હોય છે. તો આવી રીતે આપણે એને ટૂંકમાં કહીએ તો આપણે લેખનનો મહારો કરાવતા હોઈએ છીએ અને આ ક્રમ એ ચોથો હોય છે. મિત્રો હું ઘણી વખત તમને કહું છું કે આપણે આ જો ભાષાની શીખવાની દ્રષ્ટિએ છેલ્લો ક્રમ એ લેખનનું આવશે, પરંતુ આપણે ભૂલ ક્યાં કરી બેસીએ છીએ, સૌ પ્રથમ આપણે આ છેલ્લું સ્ટેપ છે એને આપણે પ્રથમ સ્ટેપ આપણે લેતા, લખ અંગ્રેજી લખે બીસીડી એમ કરીને પહેલું સ્ટેપ આને કરી નાખીએ છીએ, જ્યાં આપણે મોટી ભૂલ આપણે ત્યાં કરી બેસીએ છીએ. તો મિત્રો અહીંયા ખરેખર એવું નથી. હવે મિત્રો તમે બધા જાણો છો કે જે ALSRW લિસનિંગ સ્પીકિંગ રીડિંગ અને રાઇટિંગ જે ક્રમ હું બોલું છું એ ક્રમ કુદરતી રીતે પણ અને સાયન્ટિફિક રીતે પણ એ સાબિત થયેલું કે આ ક્રમમાં જો આપણે શીખવશું તો સારી રીતે એ ભાષા બાળક એ શીખી શકશે. કારણ કે બાળક જેવું સાંભળે છે તેવું જ બોલે છે અને જેવું બોલે છે તેવું તે વાંચન કરે છે. તો આથી લેખિત અભિવ્યક્તિમાં પણ એનો જે પાયો જે છે એ પાયાની અંદર પણ આપણે શ્રવણ છે, એની અંદર પણ કથન છે અને એની અંદર પણ એ વાંચન એ રહેલા છે. તો મિત્રો આવી રીતે એ લેખન જે કૌશલ્યો છે એ મેં તમને અગાઉ પણ કહ્યું કે આ એક પ્રોડક્ટિવ સ્કિલ છે જેને આપણે અભિવ્યક્તિ લક્ષી સ્કિલ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. પછીનો મુદ્દો છે મિત્રો 4.3.1 લેખનની સંકલ્પના. મિત્રો આપણે જ્યારે વાત કરતા હોઈએ સંકલ્પનાની વાત કરતા હોય ત્યારે સંકલ્પના એટલે શું, વારંવાર હું તમને કહ્યું છું કે સંકલ્પના એટલે શું, કઈ રીતે આપણે સંકલ્પના સમજાવવાની DLLની અંદર હોય કે BEDની અંદર હોય એનો પણ મેં એક વિડીયો મેં તમને આપ્યો છે મિત્રો, પણ બરાબર ચેનલની અંદર જઈને જોઈ લેજો કે આપણે કઈ રીતે સંકલ્પના સમજાવવાની છે. પરંતુ અહીંયા આપણે હવે સંકલ્પના તરફ આપણે જોઈએ. તો મિત્રો આપણે જ્યારે કોઈ સામે વ્યક્તિ હોય અને એ વ્યક્તિની સામે જ્યારે આપણે કોઈ વાતચીત કરતા હોઈએ ત્યારે સામેવાળા આપણે જે પ્રતિચાર આપે અને એ પ્રતિચાર પરથી એના પ્રત્યુત્તર રૂપે આપણે કંઈક ને કંઈક આપણે એમાં બોલતા હોઈએ છીએ, એટલે જે કે આપણે સંભાષણ હોય પરિમાર્જિત આપણે કરતા હોઈએ છીએ. આમ આ કથન કૌશલ્યો એ કરતા હોય છે. કથન કૌશલ્ય અભિવ્યક્તિ કૌશલ્ય પણ છે, એટલે કે પ્રોડક્ટિવ સ્કિલની અંદર પણ આવશે, બે આવે છે મેં તમને વાત કરી એ મુજબ. પરંતુ અહીં લેખન કૌશલ્ય થોડુંક એ જુદું કંઈક એ પડે છે. શું કામ જુદું પડે છે, જ્યારે આપણે બોલતા હોઈએ છીએ ત્યારે આપણે એ વ્યક્તિ સામે હોય, દાખલા તરીકે તમે કોઈ રૂબરૂ વ્યક્તિને સામે મળતા હોય તો તમને કોઈ પ્રશ્ન પૂછે તો એ પ્રશ્નના સંદર્ભે તમે એના જવાબ આપતા હો, અથવા તમે ટેલિફોનિક વાતચીત કરતા હો તો ટેલિફોનની અંદર જે વાતચીત થતી હોય એ સંદર્ભે તમે એમાં વાત મૂકતા હોવો છો તમે. પરંતુ અહીંયા લેખન કૌશલ્ય અંદર આપણે જે કાંઈ લખવાનું થશે એ લખવાનું આપણે કોઈ સામે વ્યક્તિ તો હોવાનું નથી, આપણે જેને કોઈ જોયા નથી અથવા જેને આપણે જાણતા નથી એવા આપણા જે લેખનના આપણા જે વાચકો હશે એમની માટે આ કામ કરવાનું છે મિત્રો. તો આપણે જેને ઓળખતા નથી જાણતા નથી
એવા આપણા આ જે લેખન આપણે કરીએ છીએ એ આપણા વાચક હશે, તો એ વાચક કેવું હશે, એને બરાબર પ્રત્યાયન થશે કે નહીં? તો આવું સારી રીતે આપણે પ્રત્યાયન કરવું એ લેખકના શિરે જવાબદારી આવે છે. એટલે કે જે કંઈ આપણે લખીએ છીએ એની જવાબદારી છે કે ભાઈ હું જે લખું છું એ લખાણમાંથી એ સામેવાળો જે વ્યક્તિ છે એ મારું લખાણને બરાબર સમજશે કે નહીં સમજે. તો આવી રીતે જ્યારે આપણે પ્રત્યાયન કરવાનું હોય છે ત્યારે આપણે કેટલીક આપણે સભાનતાઓ આપણે રાખતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણે જોતા હોઈએ છીએ કે ભાષાની અંદર આપણે પ્રવાહિતતાની સાથે સાથે ચોકસાઈ હોવી જોઈએ, ભાષા શુદ્ધિ હોવી જોઈએ. આ બધું પણ આપણે મિત્રો ધ્યાન રાખવાનું છે. ગ્રામરની દ્રષ્ટિએ જોઈએ તો ગ્રામર પણ કરેક્ટ હોવું જોઈએ, સાચું ગ્રામર આપણે લખવાનું જોઈએ. આપણા જે વિચારો આવે છે, આપણે જે તર્ક આવે છે, એનું બધાનું આપણે બરાબર આપણે સંકલન એ કરવાનું હોય છે. મિત્રો, એવું પણ એ લખાયું છે રાઇટિંગ વિશે કે રાઇટિંગ હેઝ ટુ બી કેરફુલી પ્લાનિડ એન્ડ મેટિક્યુલસલી પેકેજ્ડ. લેખનનો ઘણો ખરો આધાર એ શબ્દ ભંડોળ અને વાક્ય રચનાની શુદ્ધિ પર એ રહેલો છે. મિત્રો, ફ્રાન્સિસ બેકરનું વાક્ય આપણે પેલા યુનિટની અંદર પણ ભણી ગયા, અત્યારે પણ વાત કરું છું ફરી કે રાઇટિંગ મેક્સ એન એક્ઝેક્ટ મેન. એ ફ્રાન્સિસ બેકરને કહ્યું છે કે લેખન દ્વારા વિચારોની જે ચોકસાઈ જે જળવાઈ રહે કે કેમ તેનો સ્પષ્ટ ખ્યાલ આપણને એ આવી જતો હોય છે. તો મિત્રો, આવી રીતે આપણે લેખન જે કૌશલ્યો છે એ કૌશલ્ય એક પ્રોડક્ટ તરીકે આપણે ન જોતા એમાં જે લેખક તરીકે આપણા જે મનની અંદર જે માનસિકતા અથવા માનસિક પ્રક્રિયાઓ થાય છે એ તરીકે પણ આપણે એ જોવાનું છે. તો આની અંદર આપણે શું જોઈએ છીએ કે જેની અંદર જે રાઇટર છે, જે લેખક છે, એ લેખકના વાચક વર્ગ હોય એની અંગેની સ્પષ્ટ સમજ એ કેળવે છે કે ભાઈ હું જે કાંઈ લખવાનો છું એનો જે છે વાચક વર્ગ એ કયા ઉંમરનું હશે. દાખલા તરીકે તમે પ્રાઇમરીની અંદર તમે શિક્ષક થયા તો તમે જે કાંઈ લખો છો, પેપર કાઢો છો, કોઈ બી તમે, તો તમારો વાચક વર્ગ એ કોણ છે? તો કે ભાઈ 1-5 બાળકો છે કે 5-6-8 બાળકો છે, એ વાચક વર્ગ તમારો એ થયો. કઈ ઉંમરના વ્યક્તિ તમારે એ વાચન કરશે તો એને ધ્યાનમાં રાખીને આપણે શબ્દભંડોળનો વોકેબ્યુલરીનો આવી રીતે આપણે તર્ક વિચાર આપણે એની સમક્ષ આપણે બહુ અઘરું પડે ત્યાં નહીં મૂકીએ આપણે, કારણ કે આપણો વાચક વર્ગ એ કઈ વય કક્ષાનો છે એ બરાબર આપણે ધ્યાન રાખીશું. બીજું આપણે જે છે એ લેખનનો હેતુ એ કેન્દ્રસ્થ એ કરે છે. જે કંઈ આપણે લેખન લખવાના હોય એનો કેન્દ્ર જે વિચાર હોય એ વિચાર એની અંદર એ પ્રગટ એ થવો જોઈએ મિત્રો. ત્રીજું છે કે લેખનમાં કયા વિચારોની અભિવ્યક્તિ કરવી તેનું પણ આયોજન હોય છે. મિત્રો, આયોજન મેં તમને ઘણું બધું વિશે વિશે પણ વાત કરી છે કે આપણે શિક્ષક તરીકે હંમેશા આપણે આયોજન જ આપણે કરતા હોઈએ છીએ. એ પાઠ આયોજન હોય તો ભલે, એ પછી કોઈ કાર્યક્રમનું આયોજન હોય તો ભલે, ઘરે ફંક્શન કરવું હોય તો પણ ભલે. તો મિત્રો, આ તો લેખન કાર્ય કરવાનું છે તો એનું પણ એક સરસ મજાનું એક આયોજન આપણે એમાં એ ઘડતા હોઈએ છીએ. બીબા ઢાળ આપણે એ કરતા હોઈએ છીએ. આપણે મિત્રો નાનકડી કંકોત્રી લખવી હોય ને, લગ્ન કંકોત્રી, તો એની અંદર આપણે કેટલું બધું આયોજન કરીએ છીએ. 2-3 વખત તો આપણે ડ્રાફ્ટ બનાવીએ છીએ. વળી પાછા એમ લાગે કે આ નામ ઉપર આવે, આ નામ નીચે આવે, આ પહેલાંનું ખોટું લાગશે. તો આવું કેટલું આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ. તો આ લેખન જ્યારે આપણે બીજા કોઈ વાચક વર્ગ તરફ જાય છે ત્યારે ઘણું બધું આપણે એ પણ ધ્યાન રાખવું પડશે. બીજું, વિચારોની જે ક્રમિકતા છે એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. શબ્દની પસંદગી, વ્યાકરણ શુદ્ધિ પર એ ધ્યાન અપાતું હોય છે. ફરીને આપણે પાછું પ્રૂફ રીડિંગ કરતા હોઈએ છીએ. આપણે પ્રથમ લખાણ લખી ગયા હોય છે એને પાછું ફરીને આપણે વાંચી જોઈએ. વળી પાછા આપણે મેં તમને કહ્યું એમ એ આપણે સુધારા વધારા આપણે એ કરતા હોઈએ છીએ. તો મિત્રો, આમ જેમ જેમ આપણને જે આઈડિયાઝને ભાષામાં ઢાળતા જઈ ક્રમશ લેખન અભિવ્યક્તિને સમૃદ્ધ બનાવવાની જોવાની જે પ્રક્રિયાઓ છે એ કરવાનું કામ એ લેખન કૌશલ્યના અધ્યાપનની અંદર છે. તો મિત્રો, આવી એક સંકલ્પના મેં તમને કહ્યું કે ભાઈ સંકલ્પના તો આપણે પહેલા ચેપ્ટરની અંદર પણ આપણે ભણી ચૂક્યા છીએ આપણે, પરંતુ એના વિસ્તૃત રીતે આપણે હવે દરેક ચેપ્ટર આપણે જોઈએ છીએ. તો મિત્રો, હવે પછીનો જે મુદ્દો છે 4.3.2 લેખનનું મહત્વ. મિત્રો, અહીંયા મારે લેખનના મહત્વની વિશે વાત કરવાની છે, પરંતુ જો તમે સામે હો તો ચોક્કસ હું તમે તમારી ઉપર જ વાત આ જોડી દેત કે લેખનની મહત્વ શું છે તમે જે કહો, પરંતુ અત્યારે એ શક્ય નથી એટલે મારે તે જ્યાંથી એ કહેવું પડશે. તો મિત્રો, આપણે જે ભાષામાં જે ભાષા અધ્યયનમાં લેખનનું કૌશલ્યનું જે મહત્વ છે એમાં આપણે જોઈએ તો શબ્દોની જોડણી,
એટલે કે પહેલાં સૌ પ્રથમ આપણે સ્પેલિંગ આપણે જોઈએ છીએ, શબ્દ ભંડોળ વોકેબ્યુલરી આપણે જોઈએ છીએ, અને ત્રીજું છે તે વાક્ય રચના આપણે કે સેન્ટેન્સ પેટર્ન. આ શીખવા માટેનું પ્રાથમિક તબક્કે આપણે લેખન કૌશલનું જ્ઞાન હોવું એ અગત્યનું એ રહેલું છે. પછી આપણે આની અંદરથી આપણે વાક્ય સેન્ટેન્સ પેટર્ન આપણી પાસે આવી ગયું, શબ્દ ભંડોળ આવી ગયા છે, સ્પેલિંગ આવ્યા છે, પછીના તબક્કે આપણે આપણા જે વિચારો છે એ લેખિત સ્વરૂપની અંદર આપણે ઢાળતા હોઈએ છીએ. ત્યારે લેખન કાર્યથી વિદ્યાર્થીઓ તેમના વિચારોને તાર્કિક કર્મમાં રજૂ કરવાની ક્ષમતા એ પ્રાપ્ત કરે છે. બીજું મહત્વ એ છે કે વિદ્યાર્થીઓમાં સ્વ અભિવ્યક્તિની એક ક્ષમતાનો વિકાસ થાય છે. આપણે માત્ર 5 જ લીટીનું આપણે પેરેગ્રાફ લખાવીએ તો પણ એ બાળકની અંદર રહેલી જે અભિવ્યક્તિ છે એ અહીંયા આપણને એ જોવા મળે છે. વિદ્યાર્થીઓ શબ્દ પસંદ કરી અર્થપૂર્ણ અભિવ્યક્તિ માટે એ તૈયાર થાય છે. કે આપણે શબ્દ પસંદ કરવા માટે એ શબ્દ પસંદ કરે છે અને પછી સેન્ટેન્સ કેવું બનાવે છે એ મિનિંગફુલ બનાવે છે. ત્યારે તેમની સમજશક્તિ અને કલ્પના શક્તિ પણ એમાં એ વિકસી રહેલી છે. મિત્રો, હંમેશા આપણે જોવાનું છે કે બાળકની અંદર એ સમજશક્તિની સાથે સાથે કલ્પના શક્તિ પણ એના કલ્પ એટલે કે કલ્પના જગત હોય છે એનો પણ વિકાસ આપણે એનો એ કરવાનો થતો હોય છે. ભાષાના ઉપયોગ અંગેની યોગ્ય તકો પણ એમાં પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થીની સર્જન શક્તિ અને કલ્પના શક્તિ પણ વિકસે છે અને લેખન કૌશલ્યો માટેનો યોગ્ય એ વલણનો પણ એમાં વિકાસ થાય છે. લખતા લખતા સારું એવું જે લેખનનું એનું ફાવી ગયું હોય તો આગળ જઈને એ લેખક પણ એ બની શકે છે. તો મિત્રો, આવી રીતે લેખનનું એક મહત્વ રહેલું છે, ઘણું બધું મહત્વ રહેલું છે મિત્રો. પણ હવે બહુ મોટો આપણે વિડીયો નથી કરવો, સીધા હવે આપણે જઈએ 4.3.3 સારા હસ્તાક્ષરના લક્ષણો. મિત્રો, સૌ પ્રથમ તો પ્રશ્ન એ થાય કે સારા હસ્તાક્ષર કોને કહેવા. મિત્રો, તમે અહીંયા જો હો તો ઘણા બધાના હું અક્ષર જોઈ અને આપણે એમાંથી તમને દેખાડી શકત કે આમાં સારા હસ્તાક્ષર આપણે કોને કહેવા, અને એના પછી હું તમને તરત જ હું સારા હસ્તાક્ષરના લક્ષણો કોને કહેવાય એની ચર્ચા કરવાની હોય છે. પરંતુ આગમન ને નિગમન ને એવું હશું અત્યારે કશું પણ થઈ શકે એમ નથી. સીધું આપણે એના તરફ આપણે જઈએ, લક્ષણ તરફ જઈએ. તો સારા હસ્તાક્ષર પહેલું એનો જે લક્ષણ છે એ છે કે સુવાચ્યતા, એટલે કે લેજિબિલિટી. મિત્રો, આપણે જોઈએ છીએ ઘણાના કેટલાકના અક્ષર, અમે તો ખાસ કરીને તાલીમાર્થીઓના પેપર જોતા હોઈએ છીએ તો કેટલાક પેપર જોતા જોતા અમને એમ થાય આવું આ પેપર ક્યારે પૂરું થશે. લખાણ બરાબર કદાચ લખ્યું હોય છે અને સાચું લખ્યું હોય છે, પરંતુ અક્ષર આપણે એના ઉકલે નહીં. એટલે મિત્રો, સૌથી પહેલું તો એ સારા હસ્તાક્ષર લક્ષણ કહે છે કે સુવાચ્ય હોવું જોઈએ. એટલે કે સામેનો જે વ્યક્તિ હોય એ વ્યક્તિ બરાબર રીતે તમારા લખાણને એ વાંચી શકે. કારણ કે ઇલિજિબલ રાઇટિંગ, હેન્ડ રાઇટિંગ ક્રિએટ્સ અ વેરી બેડ ઇમ્પ્રેશન ઓન ધ રીડર્સ માઇન્ડ. એટલે કે આ જે વાચકના મનની અંદર ખૂબ જ એક ખરાબ પર્સનાલિટી એ ઉત્પન્ન કરે છે. મિત્રો, 10 માર્કનો પ્રશ્ન હોય અને સારા હસ્તાક્ષર ન થયા હોય તો અમને એ પછી 5થી ઉપર ચાલવાનું મન ન થાય. મિત્રો, સારા હસ્તાક્ષર હોય, ખોટું લખ્યું હોય તો ઘણી વખત અમને એમ થાય કે આ ચાલો આપી દઈએ, પણ આપતા નથી અમે, પણ મન થઈ જાય છે. એવું મોતી જેવા દાણા જેવા સરસ મજાના મોતીના દાણા જેવા અક્ષરો હોય તો સૌને આપણને ગમતા હોય છે. મિત્રો, ગાંધીજીએ પણ વાત કરી હતી છે ને કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. તો અક્ષર તો એ સારા મિત્રો હોવો જોઈએ. સૌ પ્રથમ એ છે, તમે આયોજન કરતા હો તો હું ઘણી વખત ટોકતો હોઉં છું. હમણાં એક ડભોઈના બીએડના એક તાલીમાર્થીની બહેન છે, એણે મને આયોજન મોકલ્યું કે અર્થશાસ્ત્રનું 11મા ધોરણનું. સાહેબ, આયોજન જોઈ લો ને. એટલે પહેલાં તો મેં એમ કીધું, ભાઈ હું આયોજન આ જોઈશ નહીં. મને કેમ ભાઈ? મેં કીધું તમે અક્ષર તો સારા કરો, હું અક્ષર ઉપર બહુ ધ્યાન આપું છું. પાછું મોકલું મેં તરત જ. પછી એણે તો 2 થી 3 વખત એને ટ્રાય કરી અને પછી મેં કીધું, સાહેબ મેં 3 વખત લખ્યો તો એ આ સારા અક્ષર થયા છે. પછી મેં જોયું. કહેવાનો મારો મતલબ એમ છે કે જો આપણે અત્યારથી જો કોઈ પણ નહીં ટોકીએ તો એ ભવિષ્યની અંદર એ પોતાના હસ્તાક્ષર એ સુધારી શકશે નહીં. તો સુવાચ્ય અક્ષર એ પહેલું એ લક્ષણ છે. બીજું છે તે સિમ્પ્લિસિટી, એટલે કે સરળતા. મિત્રો, આપણે જોઈએ છીએ કે ઘણી વાર વધારે પડતા મરોડદાર આપણે અક્ષર એ પ્રમાણમાં જે સહજ મોટા કે બિનજરૂરી ભભકા હસ્તાક્ષરની વાચ્ય ક્ષમતા ઘટાડે છે.
વાચક જેને સરળતાથી ઉકેલી શકે એવું સીધું સાધન લખાણ હોવું જોઈએ. આપણે મરોડદાર અક્ષર આપણે બહુ કરતા હોઈએ છીએ. જોકે એ પણ થાય કે મરોડદાર અક્ષર એટલે શું? ઘણા મિત્રોના બહુ સારા હસ્તાક્ષર હોય, મરોડદાર હોય છે, સરસ મજાના આમ ડિઝાઇનથી આપણે કરેલા હોય ને એવું લાગે. પણ આવું આવું જ્યારે એ કરે છે ને ત્યારે વધુ પડતું એ જ્યારે થઈ જાય છે ને ત્યારે એ બિનજરૂરી ભપકો થઈ જાય છે એને અક્ષરની અંદર. નાના મોટા થઈ જાય ને ક્યાંક બહુ મોટો ઉપસી જાય ને એવું બધું કરતા હોય. અંગ્રેજીની અંદર પણ એ ત્રીજી એબીસીડીનો ઉપયોગથી કરે, ત્રીજી અને ચોથી એબીસીડી બાદ લખે. અને ઘણી વખત તો એવો એ ફ્લુન્સીલ રાઇટિંગ લખે ને આપણને, એટલે એને એમ થાય કે સાહેબને ક્યાં ખર પડવાની છે કે હું આમને લખીશ ને કે અંગ્રેજીની અંદર સ્પેલિંગ ખોટો હોય ને ત્યાં તો એ રનિંગ અક્ષર કરી નાખે. પણ મિત્રો, અમે તમારા સાહેબ છીએ, એટલું તો અમને ખબર પડે ને કયો સ્પેલિંગ કઈ રીતે લખાય. તમે ગમે તેવા તમે અક્ષર કરો ને તો પણ અમને એ તો ખ્યાલ તો આવી જ જતો હોય છે. પણ મિત્રો, બને ત્યાં સુધી સિમ્પલિસિટી, સરળતાથી આપણે જો લખશો તો તમારું લખાણ એ સારું થશે. એટલે બહુ બિનજરૂરી ભપકો કરવો એવું તો બિલકુલ આપણે કરશું નહીં. થર્ડ છે તે અનન્યતા કે વિશિષ્ટતા, ડિસ્ટિંક્ટિવનેસ. તો મિત્રો, અહીંયા આપણે જોઈએ ગુજરાતી ભાષાની અંદર પણ આવું આવે છે, અંગ્રેજીની અંદર પણ આવશે, હિન્દી, સંસ્કૃત, બધા ભાષાની અંદર આપણે જે છે અહીંયા વિશિષ્ટતામાં એ મૂકવામાં આવશે. શું કે અહીંયા કેટલાક શબ્દો હોય એ પોતાની જે આગવી લાક્ષણિકતા ધરાવતા હોય છે. હવે દાખલા તરીકે આપણે અંગ્રેજીની અંદર આપણે જોઈએ તો બી લખીએ છીએ સ્મોલની અંદર, તો આવી રીતે બી લખીએ છીએ અને આવી રીતે આપણે પી લખીએ છીએ. તો આવી જ્યારે બી અને પી, એ જ રીતે બી અને ડી, આ અલગ તો છે ને મિત્રો, તમે મિત્રો હવે ખ્યાલ આવશે આ બધું તમને હવે. પણ કેટલાક બી છે લખ્યું છે કે ડી લખ્યું છે કે પી લખ્યો છે કે ક્યુ લખ્યું છે એ આપણે ખબર જ ના પડે એવી રીતે લખતા હોય છે. એટલે ભેદ એમાંથી એ ઓળખાવવું જોઈએ કે આ બી છે અને આ ડી છે, આ પી છે અને આ ક્યુ છે. તો આવી રીતે ભેદકારક એ તમારો અક્ષર એ હોવો જોઈએ. એમ છે અને આ ડબલ્યુ છે એ પણ મિત્રો એકબીજાથી ડબલ્યુ અરે અલગ પડતા હોય છે. કેટલાકને જે છે ડિસ્લેક્સિયા હોય, પછી એમ કે અમે સાહેબ ડિસ્લેક્સિયા છીએ, પણ ડિસ્લેક્સિયા મિત્રો ક્યારે હોઈ શકે? પ્રાથમિક શાળા અંદર 1-5 ધોરણની અંદર વધુ ને વધુ. હવે તમે ડિસ્લેક્સિક નથી, પરંતુ એવું થાય છે મિત્રો, એ લખે અને યુ લખે સ્મોલની અંદર, એ અને યુ, આપણે ખબર જ ન પડે આ એ લખ્યું છે કે આ યુ લખ્યું છે, આ એપલ મારે વાંચું કે ઓપલ વાંચું મારે. તો આવી રીતે બરાબર મિત્રો દરેક અક્ષર જે છે એની લાક્ષણિકતાઓ છે, એ લાક્ષણિકતામાં જ આપણે એમાં એ લખાણ લખવાનું છે. જુદાપણું, અનન્યતાપણું જ્યાં જ્યાં આપણે જરૂર પડે ત્યાં એ આપણા લખાણમાંથી આપણે તારવી શકાય એ રીતે આપણે એ કરવાનું છે. ચોથું છે એકરૂપતા, એટલે કે યુનિફોર્મિટી. હવે મિત્રો આપણે જોઈએ તો એક અક્ષર નાનો હોય ને ક્યાંક એક અક્ષર મોટો હોય ને ક્યાંક વળેલો હોય ને ક્યાંક ત્રાસો થઈ ગયો હોય, તો મિત્રો આવી રીતે એની સુવાચ્યતા ઘટાડે છે. આપણે જ્યારે વાંચતા વાંચતા આપણે ડિસ્ટર્બ થઈ જાય છે મિત્રો કે આ શું લખ્યું, એને ખોટી જોડણી લખી હોય ને તો મિત્રો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ કે આ આપણે વાંચનનો જે પ્રવાહ હોય ને એ પ્રવાહ આપણે અટકી જાય. આપણને શું થાય? ત્યાં ભૂલ દેખાય મિત્રો. ભૂલ પડે એટલે આપણે શું થાય? એની ભૂલ દેખાતી હોય એટલે આપણે ડિસ્ટર્બ થતા હોય છે. એટલે સાચી જોડણી લખવી, સાચા સ્પેલિંગ લખવા. આવી રીતે મિત્રો મેં તમને કહ્યું એમ એક અક્ષર મોટો ને એક નાનો ને એક ઉપર જાય એક નીચે જાય, હે આ બધું નથી આપણે કરવાનું. હવે આપણે ફોર લાઈનની અંદર પણ આપણે લખવાનું મેં તમને કહ્યું હતું મિત્રો. ફોર લાઈનની અંદર મેં તમને શરૂઆતની અંદર મેં કહ્યું હતું, શું કામ કહ્યું હતું કે આપણે જ્યારે લખીએ છીએ ત્યારે પણ વાય જે છે તો એનું પાકડું નીચું જ જવું જોઈએ. બરાબર, આપણે પી કરીશું સ્મોલ તો એનું પાકડું ક્યાં જાય છે? આપણે એ તમને ખબર જોઈએ કે લખીએ છીએ આપણે કેપિટલ કે અને સ્મોલ કે તો ક્યાં પાકડા જાય છે મિત્રો, એનું આપણે આપણે જોવાનું છે મિત્રો. તો જો એ રીતે ન ગોઠવાયેલું હોય તમારું તો એ શું થાય છે? હા, બે લીટીની અંદર લખીએ ત્યારે આપણે અંગ્રેજી કઈ રીતે લખાય, ગુજરાતી તમે કઈ રીતે લખો છો મિત્રો? બે લીટી ઉપર લખો છો કે નીચે લખો છો? અંગ્રેજી ક્યાં લખો છો? ઉપર લખો છો કે નીચે લખો છો? કમેન્ટ કરીને કહેજો મિત્રો, આપણે જોઈ લઈશું તમે કઈ રીતે લખો છો. તો મિત્રો આવી રીતે નાના અક્ષર કે મોટા અક્ષર એ ન થવો જોઈએ, એકરૂપતા હોવું જોઈએ, યુનિફોર્મિટીની અંદર એ હોવા જોઈએ. પાંચમું જે લક્ષણ છે તે અંતર, એટલે કે ડિસ્ટન્સ. મિત્રો જ્યારે આપણે જોઈએ ત્યારે અક્ષર અક્ષર વચ્ચે પૂરતી જગ્યા ન હોય, એટલે કે સ્પેસ છોડ્યા વગર લખતા હોય છે. ના, આપણે બાળકો હોય ને એ જ્યારે લખવાની શરૂઆત કરે ને ત્યારે સ્પેસ છોડ્યા વગર લખતે, એટલે કે રેલગાડીની જેમ ગોઠવાઈ ગયા હોય અક્ષર, વાક્ય હોય આખું, પણ એ આપણે વાક્ય ન લાગે આખો શબ્દ લાગે આપણને. તો યોગ્ય અંતર એ જળવવું જોઈએ. એ જ રીતે બે વાક્ય વચ્ચેનું અંતર, બે શબ્દો વચ્ચેનું અંતર,
આ બધું એ કરવું જોઈએ. જો એ આપણે ન કરીએ તો અર્થનો એ અનર્થ થઈ જાય મિત્રો. ઘણી વખત આપણે લખવું હોય ને, દાખલા તરીકે ગોડ ઇઝ નાવ હિયર. હવે જોઈજો આ શબ્દ શું છે, ગોડ ઇઝ નાવ હિયર. હવે એ શબ્દને એ કઈ રીતે કણા લખે, ગોડ ઇઝ નો વેર. મિત્રો આમ નહીં સમજાય, આ નીચે તમે લખ્યું છે ને એ વાંચી લેજો, એટલે તમને ખ્યાલ આવી જશે કે ગોડ ઇઝ નાવ હિયર એન્ડ ગોડ ઇઝ નો વેર. તો મિત્રો અક્ષર તો એક જ થયા, પરંતુ એણે ક્યાં સ્પેસ છોડ્યો છે, ક્યાં ભૂલ કરી બેઠા છે. તો આવું મિત્રો આપણે એ ઘણી વખત ન થઈ જાય એ માટે આપણે શબ્દોમાં, અક્ષરોમાં, વાક્યમાં આપણે બરાબર આપણે ત્યાં આપણે અંતર રાખવાનું છે. પછીનું છે તે સૌંદર્ય, બ્યુટી. હસ્તાક્ષર એ મિત્રો પોતાનું એક આગવું સૌંદર્ય છે. સુંદર, સુવાચ્ય અને મરોડદાર શૈલીમાં લખાણ એ વાચકને સૌથી એ ગમતું હોય છે. એટલે બરાબર સરસ મજાને આપણે સૌંદર્ય વાળા આપણે અક્ષર આપણે કાઢવા જાણા છે. પછીનું છે તે ઝડપ, સ્પીડ. હવે વિદ્યાર્થીઓ મિત્રો આપણે જોઈએ તે સામાન્ય રીતે જે સ્પીડ હોય, દાખલા તરીકે પરીક્ષાની અંદર આપણે લખતા હોય ને તે પહેલો પ્રશ્ન લખીએ ને તો બહુ સ્પીડ ન હોય, બહુ સરસ રીતે આપણે લખીએ, સારા હસ્તાક્ષર કાઢીએ અને પહેલા પાંચ પ્રશ્નો, અને પહેલો પ્રશ્ન જે છે ને આપણે કલાક થાય, એક કલાકો, અને છેલ્લે આપણે શું થાય અડધી કલાકની અંદર આપણે બે પ્રશ્ન લખી વળી, એવડા જ લખી નાખીએ. ઝડપે વધી જાય, અક્ષર ખરાબ થઈ જાય, આવું પણ કરતા હોય, પરંતુ છેક સુધી તમારા જે છે એ અક્ષર પણ સારા હોવો જોઈએ અને એક સરખી આપણી ઝડપ એ હોવી જોઈએ. એટલે એ ઝડપનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. પછીનું છેલ્લું છે તે સ્વચ્છતા, ક્લીનનેસ. તો અહીંયા મિત્રો આપણે ઘણી વખત શું કરતા હોય, જે આપણે અક્ષર લખ્યા હોય ચક ચાક કરતા હોય છે એની ઉપર આપણે ઘૂંટીને પાછો ફરીને લખીએ આપણે, એટલે રીરાઈટ, એની ઉપર આપણે ઓવર રાઇટ આપણે કહી દેતા હોય છીએ. એ ઓવર રાઇટ આપણે બિલકુલ કરવાનું નથી, અક્ષરો ઘૂંટવાના નથી આપણે, શાને આ ડાઘાની જેમ આપણે એવું આમ લખાણ કદરૂપ બની જાય, જોવું પણ ના ગમે. તો મિત્રો આવી રીતે જો ઉપરોક્ત મેં જે મેં વાત કરી છે એ બધા તમે લક્ષણોને બરાબર અનુસરશું તો એ સારા હસ્તાક્ષરોનું એ લક્ષણ કહેવાય છે. તો મિત્રો બીજું પણ આપણે ધ્યાન રાખવાનું છે તે સીધી લીટી લખાણમાં એ હોવું જોઈએ, ગમે ત્યાં શબ્દોનો તોડવાનો નથી આપણે, આગળ પાછળના શબ્દો અને કોઈ કોઈ શબ્દના અક્ષર એ બીજા સાથે જોડાઈ ન જાય એની પણ આપણે એ કાળજી રાખવાની છે. છીકછાક એ બિલકુલ ન થાય એ રીતે આપણે લખાણ આપણે એ લખશું તો મિત્રો મને લાગે છે કે જે સામેનો વ્યક્તિ છે એને તમારું વાંચન, તમારું લખાણનું જે વાંચન એને ગમશે. તો મિત્રો અહીંયા આજે આપણે અત્યારે અટકીએ, હવે પછી જ્યારે આપણે મળશું ત્યારે આપણે આગળ વાત કરશું. મિત્રો ફરીને હું તમને કહું છું કે આની પહેલાંના જે ત્રણ યુનિટ છે એ ત્રણેય યુનિટનો બે વિડીયોઝની લિંક એ આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર હું મૂકી દઉં છું. જે મિત્રોને એ વિડીયો હજી સુધી ન પહોંચ્યો હોય તો એ વિડીયો પણ એ જોઈ લે, જેથી કરીને એ અગાઉના ત્રણ ચેપ્ટર છે એ ત્રણે ત્રણ ચેપ્ટર તમારી પાસે એ આવી જાય. મિત્રો જલો ભરતીના છે વિદ્યાર્થીઓને ખાસ તમને કહું છું કે મેં તમને કહેલું છે કે તમે સ્વાધ્યાય પણ હું આપતો રહું છું, તો એ સ્વાધ્યાય મિત્રો બરાબર કરતા રહેજો તમે, અને જે કાંઈ તમને સૂચન અથવા તમને ન સમજાયું હોય તો પણ તમે મને વોટ્સઅપ તમને કરી શકો છો. તો મિત્રો મળશું ફરી એક નવા મુદ્દા સાથે, ત્યાં સુધી સૌને જય જગત.